રંગીલા રાજકોટમાં પણ હીટ ની ગંભીર અસર હીટ કારણે બરફનો સ્ટોક થઈ ચુક્યો છે પૂર્ણ પૂર્ણ સ્ટોક થતા લોકોને હેરાનગતિનો સામનો કરવો પડી રહ્યો છે શેરડીના ડેપો અને પ્રસંગમાં બરફનો સૌથી વધુ ઉપયોગ થતો હોય છે એક બાજુ ગરમીમાં બરફ વધારે જામતો નથી ત્યાં બીજી બાજુ ગરમીમાં બરફની ડિમાન્ડ વધી રહી છે ઉનાળાની સિઝન છે હીટવેવ જેવો માહોલ રાજકોટ શહેરમાં છે રોજ તેતાલીસ ચુમ્માલીસ ડિગ્રીના ઉપર તાપમાન વધ્યું જાય છે અને એના પરિણામે એવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે કે હવે બરફનો સ્ટોક છે તે ઘટી ગયો છે બરફનો સ્ટોક પૂરો થઈ ગયો છે એ પ્રકારની વાત છે કારણ કે જે પણ જગ્યાએ બરફ મળે છે ત્યાં પણ ખૂબ જ ઓછી માત્રામાં બરફ અવેલેબલ છે ઉનાળાને લીધે ડિમાન્ડ છે તે વધી ગઈ છે બરફની એના લીધે આ નિર્માણ થયું છે પરિસ્થિતિનું બરફનો સ્ટોક પૂરો થઈ ગયો છે ડિમાન્ડ વધારે છે શું પરિસ્થિતિ ડિમાન્ડ સાહેબ વધારે આ ગરમીના તાપમાન બરફની ટાંકીમાં બળફ જામતો છે નહી એટલે અમારે પચાસ લાદીનું વેચાણ હોય તો જોકે અમને હાલમાં અત્યારે વીસ લાદી મળે છે એને કારણે બરફની ફૂલ અછત થઈ ગઈ ગરમી બે ત્રણ જગ્યાએ એ પૂછ્યું તો એવું કીધું કે બળફ મળતું નથી ખરેખર એવી માર્કેટમાં પરિસ્થિતિ છે કે બરફ જ નથી મળતો સાહેબ તાપમાનની હિસાબે બળબ જામતો નથી ટાંકીની અંદર એની હિસાબે આ તકલીફ તો રહેવાની જ છે આ પિસ્તાલીસ ડિગ્રી તાપમાન થઈ ગયું એની હિસાબે બળબ ટાકીમાં જામે પૂરો નહીં અને રોજ રોજ બળફ નીકળી જતો હોય વેચાણ વધારે હોય અત્યારે ઉનાળામાં એની હિસાબે આ તકલીફ તો વળવાની જ છે ઉનાળામાં વધારે કસ્ટમર કયા આવતા હોય શેરડીના રસ છે કોણ કોણ વધારે તમારે આજુબાજુમાં નાના પ્રોગ્રામ હોય પછી આ કબૂતરવાળા ચીચોળામાં આ ચીચોળામાં યુઝ થાય અને આ કબૂતરને ઠંડુ પાણી નાખે એ લોકો વધારે આવે અત્યારે

ઉનાળાની સિઝન છે ઉનાળાની સિઝન એવી પરિસ્થિતિનું નિર્માણ થઈ ગયું છે કે હવે રાજકોટ શહેરમાં બરફ પણ ખૂટી ગયો છે તાપમાન વધારે છે એના પરિણામે આ પરિસ્થિતિનું નિર્માણ થયું છે કેમેરા દેવજી રંગાડિયા સાથે ગૌતમ ભેડા ગુજરાત ફર્સ્ટ રાજકોટ